નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું પારનેરિયા સંધ્યા, એલપી સમાણી રિવરસાઇડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડભોલી બ્રાન્ચમાંથી ગુજરાતીના શિક્ષિકા આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી. આજે આપણે પૂરક વાચન તરફ જઈએ. તેમાં પહેલી કાવ્ય છે અભિનંદન અને તેના કવિ છે ભાગ્યેશ જહા. તો ચાલો હવે આપણે ગુજરાતની ગાથા ગાતી આ કાવ્યને ભણીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પૂરક વાચન 1 અભિનંદન કાવ્ય, એના કવિ છે ભાગ્યેશ જહા. પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે. એના તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાત પ્રત્યે તો આપણને અભિમાન હોવું જોઈએ, બરાબર ને? ગુજરાતીઓએ કેવો વિકાસ કર્યો છે, ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે પહોંચીને પોતાની નામના કમાવી છે અને ગુજરાત અને ગુજરાતીઓનું નામ ઉજ્જવળ કર્યું છે. ગુજરાતમાં લોકો જે રહે છે, ગુજરાતીઓ, તેઓ કેવા ખમીરવંતા છે, કેવા મહેનતુ છે અને તેમણે પોતાની મહેનત વડે ઘણું ઘણું મેળવ્યું છે. તો જોઈએ હવે આપણે આ કાવ્ય. જુઓ, આ છે આપણા ગુજરાતનો નકશો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણા ગુજરાતનું ગુજરાત છે તેનું લોકનૃત્ય છે ગરબા, બરાબર? અને આપણા ગુજરાતમાં ઘણા બધા તીર્થ સ્થાનો પણ આવ્યા છે, તેમાં દ્વારકા, સોમનાથ, અંબાજી આ બધા મુખ્ય છે. જોઈએ આપણે. ગુજરાત તને અભિનંદન, આ ઉદ્ગાર ચિહ્ન છે. ગુજરાતને અભિનંદન આપવામાં આવે છે. અભિનંદનનો અર્થ થાય છે ધન્યવાદ. ગુજરાતીની ગૌરવથી આ ધરા બની નંદન વન. ગુજરાતીઓનું ગૌરવ એટલે મોટાઈ, ગૌરવ એટલે મોટાઈ, જેમની મહત્વકાંક્ષા છે તેનાથી આ ધરા, ધરા એટલે કે આ પૃથ્વીની જે જમીન છે તે ધરતી એક એવી નંદનવન બની ગઈ. નંદનવન એટલે કે હરિયાળી બની ગઈ છે. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદકાળ એટલે જૂના જમાનાથી આ જે વહે એટલે વહે છે, નિરંતર એટલે જરાક પણ અટક્યા વિના જ્ઞાન અને ભક્તિની ધારા વહે છે. આપણા ગુજરાતની અંદર જૂના કાળથી જ્યારે વેદની શરૂઆત થયેલી, લખાયેલી તે કાળ એટલે સમય, એ સમયથી નિરંતર જ્ઞાન અને ભક્તિની ધારા વહી આવે છે. દસે દિશાઓ ક્ષમે રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. દસ દિશા, કઈ દિશા? તમને એમ થતું હશે કે દિશાઓ તો ચાર જ છે, પરંતુ ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, અને પછી આ ચાર ખૂણા અને ઉપર અને નીચે, એટલે થઈ ગયા દસ દિશા. એ બધાને આ દેવો એની રક્ષણ કરે છે, એટલે દસેય દિશાઓની દેવો રક્ષણ કરે છે. અને અહીંના જે નર નારી છે, નર એટલે પુરુષ અને નારી એટલે સ્ત્રી, જે નર અને નારી છે તે પણ એકદમ ન્યારા છે. ન્યારા એટલે કે અનોખા. તું સોમનાથનું બિલીપત્ર, તમને ખબર છે કે 12 જ્યોતિર્લિંગમાંનું ગુજરાતમાં છે આ કયું? સોમનાથ. અને તે અને આપણને એ પણ ખબર છે કે શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવામાં આવે છે, તો આ સોમનાથ તે એના પર બિલીપત્ર ચઢાવવામાં આવે છે. એટલે શું કહે છે કે તું સોમનાથનું બિલીપત્ર એમ એને કહે છે. તું હાટકેશનું ચંદન, તો એ અને હાટકેશ કે જ્યાં ચંદન
ચડાવવામાં આવે છે તો તેનું તું ચંદન છે એમ કહે છે. આ જુઓ અલ્પવિરામ, જ્યારે અટકવાનું હોય ત્યારે અલ્પવિરામ અને આ અર્ધવિરામ, અર્ધવિરામ છે. આ અને અર્ધવિરામ કહેવામાં આવે છે. ટપકું અને એટલે જરા અટકવાનું, બરાબર. અલ્પવિરામ હોય તો થોડું અટકવાનું, એના કરતા પણ થોડું જ્યારે અર્ધવિરામ આવે ત્યારે અટકવાનું હોય છે. ધરતી કંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. તમને ખબર છે કે જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યારે પણ આ વ્યક્તિ કોણ, કયો વ્યક્તિ, ગુજરાતી માણસ, ગુજરાતીઓ તદ્દન અડીખમ ઉભા રહ્યા છે. હવે ધરતીકંપમાં ઉભો રહ્યો તો સાવ અડીખમ માણસ. ગુજરાતમાં સૌથી મોટો ધરતીકંપ એટલે કે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ, જે કચ્છમાં આવ્યો હતો અને આખા ગુજરાતની ધરા ધ્રુજી હતી, ખૂબ મોટું નુકસાન થયું હતું તે સમયે પણ. તો એ ધરતીકંપના સમયને પણ પસાર કરીને ફરીથી ખમીર સાથે ગુજરાતીઓ ઉભા થયા છે અને પોતાની પ્રગતિ સાધી છે. દુઃખોમાંથી પણ તેમને ઉભા થતા આવડે છે અને ત્યાંના ત્યાં બેસી નથી રહેતા અને આગળ ને આગળ તેઓ વધ્યા કરે છે. અને દુનિયામાં એટલી જ તો ગુજરાતીઓની ગાથા ગવાય છે. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. ગુજરાતમાં સૌથી વધારે દુકાળો પણ પડ્યા છે. આપણને ખબર છે કે કચ્છ પણ ગુજરાતમાં છે, રણ છે. ગુજરાતમાં લીલોતરી ઓછી હોવાને કારણે ત્યાં વરસાદ પણ પ્રમાણમાં ઓછો પડે છે બીજા બધા રાજ્યો કરતા, અને ઘણા દુષ્કાળો પણ આવી ચૂક્યા છે અને તેની દારૂણ ક્ષણ એટલે અત્યંત ખરાબ પરિસ્થિતિ, દારૂણ દયા આવે તેવી એવી ક્ષણમાં પણ આ માણસ ધબકતો રહ્યો છે, એટલે કે એ કામ કરતો રહ્યો છે. એણે જરાય પણ પાછું ફરીને જોયું નથી. નબળી ક્ષણોને પણ કામ કરીને તેણે સબળી બનાવી છે અને સારા સમયને તેમણે ઊભો કર્યો છે. એવો આ ગુજરાતી, એવા આ ગુજરાતીઓ છે. સરળ સહજ થઈ સંતાળ્યું તે આંસુ ભીનું ક્રંદન. ક્રંદન એટલે કે રુદન, રડે તે. કે તું અત્યંત, ગુજરાતીઓને કહે છે કે તમે અત્યંત સહજ થઈ ગયા છે, બરાબર છે. ઘણું ઘણું દુઃખ પડ્યું, ભૂકંપ આવ્યા, દુકાળ પડ્યો, તો છતાં પણ કદી પોતાના આંસુ બતાવ્યા નથી. આક્રંદ એ કર્યું પણ એ આંસુ, આંસુ ભીનું સહજ થઈને તે સંતાડી દીધું છે. તમારું જે આંસુ ભીનું જે રુદન છે તેને તે સંતાડ્યું છે, તે બતાવ્યું નથી. અભિનંદન ગુજરાત તને અભિનંદન. કે હે એવા, હે ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ અને એવા ગુજરાતી, એવા ગુજરાતીઓથી બનેલું આ ગુજરાત તને શું છે, અભિનંદન પાઠવે છે. ગુજરાત તને અભિનંદન. હવે ફરી એકવાર આ કાવ્યનું આપણે પઠન કરીએ. ગુજરાત તને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બીલી પત્ર, તું હાટકેશનું ચંદન. ધરતી કંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. આ કાવ્યનો પહેલો ફકરો છે, આ બીજો ફકરો છે. અને અહીં જુઓ ગુજરાતના બે ચિત્રો પણ આપ્યા છે. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને અહીં સુધીની આ કાવ્ય સમજમાં આવી ગઈ હશે. ગુજરાત અને ગુજરાતીઓની ગાથા ગાતી આ કવિતા ખૂબ જ સરસ છે અને બાકીનો ભાગ આપણે આવતા અઠવાડિયે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત વિશેની વધારાની ગાથા એટલે કે બાકીની ગાથા આવતા અઠવાડિયે ગાઈશું. તો આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.